સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામ બાપાની 223મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે। આગામી 31મી ઓક્ટોબરના રોજ સંત જલારામ બાપાની 223મી જન્મજયંતિ છે, ત્યારે રાજકોટના વાણિયાવાડી વિસ્તાર સ્થિત જલારામ બાપાના મંદિર ખાતે ચરણ પાદુકાનું પૂજન અર્ચન તેમજ આરતી કરવામાં આવનાર છે। ત્યારબાદ સાંજે મંદિર પટાંગણમાં જ મહાપ્રસાદ રાખવામાં આવ્યું છે, જ્યારે સમગ્ર શહેરીજનો મહાપ્રસાદનો લાભ લે તેવી અપીલ શ્રી જલારામ રઘુવંશી મિત્ર મંડળના હોદ્દેદારોએ અબ તક મીડિયાની મુલાકાત દરમિયાન કરી હતી। રાજકોટમાં 36 વર્ષ થયા સર્વગિનાતી માટેનું જલારામ જયંતિ રઘુવંશી મિત્ર મંડળ આયોજન કરે છે, જેની અંદર 10-12 હજાર માણસોને ભક્તોજનોને પ્રસાદ દેવામાં આવે છે। તે સિવાય થેલમેશિયાના બાળકો માટે ખાસ રક્તદાન કેમ્પ અમે રાખીએ છીએ, તેની અંદર જલારામ બાપાને અમે ગિફ્ટ આપીએ છીએ, જે કોઈ ડોનર પોતાનું લોહી આપે તેને। તે સિવાય અન્નકોટનું આયોજન અમારું પોતાનું હોય છે, અન્નકોટની અંદર પણ ઘણી બધી આઈટમો અમારે ત્યાં આવે છે। એ સિવાય બપોરના 12:30 જલારામ બાપાના બર્થડે ઉજવીએ છીએ, ડીજેના તાલ સાથે ફટાકડા અને 151 કિલોને કેક અમે કાપીએ છીએ। તેને પણ અમારા જેસુખભાઈ કરીને અમારા તિરુપતિ ડેરીવાળા છે એ, અને ભક્તિ રાહુલભાઈ પૂજારા અમેરિકાવાળા છે તેના દ્વારા, અને બાકી અમારે જે જલારામ જયંતિ 36 વર્ષથી ઉજવીએ છીએ તેમાં રાજકોટના ધારાસભ્યો, મેયર અને એ સિવાય અન્ય દાતાઓ અને અન્ય ભક્તજનો મંદિરની મુલાકાત લીધેલી છે। અને આ જાન્યુઆરી મહિનામાં 2 તારીખે અમારું જલારામ બાપાનું એક નાનું એવું મંદિર હતું ડેરી, તેનું અમે જીર્ણોદ્ધાર કરીને મોટું મંદિર બનાવ્યું છે। એમાં ભગવાન રામચંદ્રજીની મૂર્તિ બેસાડેલી છે, ગુરુદેવની મૂર્તિ છે, પછી વીરદાદા જસરથ જે રઘુકુળના ઈષ્ટદેવ છે એની પણ અમે ત્યાં મૂર્તિ રાખેલી છે। અને આ રીતે સર્વગિનાતીનું અને 223 વાણીવાડીના ધર્મપ્રેમી ભાઈ બહેનો તરફથી પણ અમને સંપૂર્ણ સાથ અને સહકાર મળે છે, અને મારા તમામમાં જે મારા કાર્યકર્તા ભાઈઓ છે એનો પણ તન મન ધનથી સહકાર મળે છે જલારામ જયંતિનો, અને એમાં હેમલભાઈનો છે, નયનભાઈ ગંદાનો, જેટલું આભરવાનું એટલો ઓછો છે। કોરોનાની અંદર પણ અમે 2 વર્ષ ત્યાં મહાપ્રસાદનું આયોજન કરેલું, પણ કયો સૂકો પ્રસાદ જે આપણે સરકારના અનુરૂપ થઈને મર્યાદા એટલે મર્યાદા અમે દેતા હતા, હવે આખેલે જે મર્યાદા હટી ગઈ છે એટલે અમે અટાણે 10-12 હજાર માણસનું આયોજન છે અમારું, અને એમાં ખીચડી, કઢી, બટેટાનું શાક, છૂટી, ગુંદી, ગાંઠિયા અને સંભારો સર્વગિનાતી માટે। અને બીજું કે આ જે અમે જલારામ જયંતિ ઉજવીએ છીએ એમાં આજે અમારો કોઈ પણ જાતનો પક્ષપાત નથી, કોઈ પ્રમુખ નથી, કોઈ મંત્રી નથી, કોઈ ઓલા નથી, બધા સાથે મિત્રો મંડળ ભેગા થઈ, અને હું મોટી ઉંમરનો છું એટલે મને આ લોકો બધા માન આપે છે, અને સરસ રીતે અમે જલારામ જયંતિ ઉજવીએ છીએ। આ પ્રાણ પ્રતિષ્ઠા અમે 2 મહિનામાં કરેલી, અને 3 યજ્ઞ દ્વારા 3 આહુતિ મોટા યજ્ઞ રાખ્યા હતા, એની અંદર શોભાયાત્રા કાઢી હતી આપણે, અને બધા હવનમાં બેઠા હતા। ત્યારે શું હતું કે આપણો કોરોનો ચાલતો હતો એટલે બધું મર્યાદામાં અમે રાખ્યું હતું, પણ આજની તારીખમાં સાંજે સવારથી સાંજ સુધીમાં જલારામ બાપાના મંદિર અને ભગવાન રામચંદ્રજી અમે બેસાડેલા છે તેમાં 150-200 જણા દર્શન માટે આવે છે કાયમ માટે, અને દર ગુરુવારે છેલ્લા 3 વર્ષથી દર ગુરુવારે સાંજે આરતી થયા પછી દરેક પ્રસંગ જે ભક્તજનો આવે એમાંથી 150-200 જણાને ગુંદી, ગાંઠિયા, ઈસવે બીજી કોઈ પણ વસ્તુ સામેલ થઈ હોય તો અમે આપીએ છીએ। રાજકોટની ધર્મપ્રેમી જનતા પાસે અમે સારો અપેક્ષા રાખીએ છીએ, અને અમારે ત્યાં વધુમાં વધુ ભક્તજનો મહાપ્રસાદ લેવા પધારે એવી અમારી ભાવના છે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે।